અસલામુ અલૈકુમ. ક્રેસન્ટ બોયઝ પ્રાઇમરી સ્કૂલ ગુજરાતી માધ્યમમાંથી હું ખરીફા હુસના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ બેના પ્રથમ સત્રમાં આજનો આપણો વિષય છે ગણિત. વિષયાંક છે એકમ 4 દસ દસની ગણતરી. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં એટલે કે આ પ્રકરણમાં આપણે વસ્તુઓને દસ દસના જૂથ બનાવીને ગણવાના છે અને દરેક ચીજ વસ્તુઓને દસ દસની ભારી અથવા દસ દસનો સમૂહ બનાવીને તેને ગણવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 4 દસ દસની ગણતરી ભાગ 1 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 24 ઉપર પ્રકરણ 4 આપેલું છે દસ દસની ગણતરી, જેમાં પહેલાં આપણે વાર્તા જોઈશું. પ્રકરણ 4 દસ દસની ગણતરી. પીલું અને ચાલાક શિયાળ. ટીકલું ખેડૂતના ખેતરમાં ઘણા પીલું હતા. એક દિવસ ચાલાક શિયાળ નટખટ પીલુઓને આજુબાજુ રમતા જોયા. તે દિવસથી તે પીલુઓને રોજ ચોરીને ખાવા લાગ્યું. ટીકલુને તેની જાણ થઈ. તેણે શિયાળને પૂછ્યું, એ તું મારા પીલુઓ ખાય છે? શિયાળે કીધું, ના દોસ્ત, હું તારો મિત્ર છું, હું કેવી રીતે તારા પીલુઓ ખાઈ શકું? ટીકલુએ રોજ સવારે અને સાંજે પીલુઓને ગણવાનું વિચાર્યું, પરંતુ પીલુઓ અહીં તહીં ફરતા હતા. તેણે કહ્યું, હું 10 પીલુઓને એક ટોપલીમાં મૂકીશ અને તેમને ગણીશ. પછી જો એક પણ પીલું ઓછું થશે તો શિયાળને મોટો ઠપકો આપીશ. સવારમાં તેણે બધા પીલું ગણ્યા. અહીંયા 10 પીલુંની એક એવી કેટલી ટોપલી છે? હા, 10 પીલુંની એક એવી 5 ટોપલી છે. બધા મળીને કુલ કેટલા પીલું છે? જુઓ, 50 + 4 = 54. સાંજે તેણે બધા પીલું ફરીથી ગણ્યા. 10 પીલુંની એક એવી 4 ટોપલી છે. તેમાં કુલ 40 + 3 = 43 પીલું છે. તો વિદ્યાર્થી મિત્રો, 54 - 43 = 11 પીલું શિયાળ ખાઈ ગયું. હવે પછી પાના નંબર 26 ઉપર જુઓ બીજી વાર્તા. આ કેટલા છે? ભાનુ જંગલમાંથી લાકડીઓ ભેગી કરે છે અને તેને બજારમાં વેચે છે. તે 10 લાકડીનો ઉપયોગ કરીને એક ભારી બનાવે છે. 3 ભારીમાં 30 લાકડી છે. હવે આ કુલ કેટલી લાકડીઓ છે? બધી થઈને 39 લાકડીઓ છે. 4 ભારીમાં 40 લાકડી થાય. ત્યાર પછી જુઓ, માલતીના ઘરે લગ્ન છે. તે ફૂલોના હાર બનાવી રહી છે. તે એક હાર બનાવવા માટે 10 ફૂલનો ઉપયોગ કરે છે. અહીં 5 હાર અને 8 ફૂલ આપેલા છે. આવી 5 હારના 50 ફૂલ અને 8 ફૂલ. 50 + 8 = 58 ફૂલ. અહીં 6 હાર અને 7 ફૂલ આપેલા છે. તો 6 હારના થાય 60 ફૂલ અને બીજા 7 ફૂલ. તો 60 + 7 = 67 થાય. 21 ફૂલમાંથી 10 ફૂલની એક
એવી કેટલી માળાઓ બનાવી શકાય? તો 21 ફૂલમાંથી 10 ફૂલની 2 માળા બનાવી શકાય અને 1 ફૂલ બાકી રહે. ત્યાર પછી પાના નંબર 28 ઉપર જુઓ. લીલા, તું આ બધી પેન્સિલો જોઈ શકે છે? તે કેટલી છે? જો તું તેનું સાચું અનુમાન કરી શકે તો બધી જ પેન્સિલ તારી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે લીલાને મદદ કરીએ. અહીં પેન્સિલના કેટલા પેકેટ અને છૂટી પેન્સિલ જોઈ શકીએ છીએ. એક પેકેટમાં 10 પેન્સિલ છે. આમ અહીં 10 પેન્સિલના કેટલા પેકેટ છે? 6 પેકેટ, બરાબર 60 પેન્સિલ. પેકેટની બહાર કેટલી પેન્સિલ છે? તો 4 પેન્સિલ છે. તો બધી મળીને કુલ થાય 60 + 4 બરાબર 64 પેન્સિલ થાય. ત્યાર પછી પાના નંબર 29 ઉપર જુઓ. કનકને જુદા જુદા પ્રકારના ચાંદલા ભેગા કરવાનું ગમે છે. તેની પાસે કેટલા પેકેટ છે? કનક પાસે ચાંદલાના 7 પેકેટ છે અને દરેક પેકેટમાં 10 ચાંદલા છે. તો બધા થઈને કેટલા ચાંદલા થાય? 70 ચાંદલા થાય. દરેક પેકેટમાં 3 + 4 + 3 ચાંદલા છે. તો કેટલા થાય? 10 ચાંદલા. તો 10 ચાંદલાને જુદી જુદી રીતે દોરવાના છે. આ રીતે તમે દોરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ્યપુસ્તકમાં પાઠ 4 10-10ની ગણતરી પૂર્ણ થાય છે. આશા છે કે તમને સમજણ પડી ગઈ હશે.